નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત વિષયમાં પ્રકરણ 1 સંખ્યા પરિચય, જેમાં આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1.3 ની અંદર દાખલા નંબર 3 અને આજે પ્રથમ પ્રકરણ છે તેને પૂર્ણ કરીશું. એની પહેલા હજુ સુધી તમે આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી દરરોજ નવા વિડિયોની અપડેટ તમને મળતી રહેશે. જોઈએ તો દાખલા નંબર 3 રકમમાં આપણને કહે છે, સામાન્ય નિયમનો ઉપયોગ કરીને નીચેનાનો ગુણાકાર અંદાજ મેળવો. તો અહીંયા સામાન્ય નિયમનો ઉપયોગ કરી અને આપણે ગુણાકારનો શું મેળવવાનો છે અંદાજ. તો સૌથી પહેલા આપણને એની અંદર આપેલા છે 578 ગુણ્યા 161, તો આનો આપણે 100 ના આધારે અંદાજ લઈએ. કોઈ પણ રીતે તમે 10 ના આધારે પણ તેનો અંદાજ લઈ શકો છો. તો અહીંયા આપણે 100 આધારે અંદાજ, ચલો 578 છે તેનો હું 100 આધારે અંદાજ લઈશ તો કેટલા આવશે? તો છેલ્લા બંને અંક છે 50 કરતા મોટા છે, પરિણામે બંને શૂન્ય થશે અને આગળના અંકમાં એક આપણે ઉમેરીશું. આગળ પણ આપણે જોઈએ, ચલો એ જ રીતે 161, તો તેનો 100 આધારે આપણે અંદાજ મેળવીએ. તો 161 અહીંયા પણ છેલ્લા બંને અંક 61 50 કરતા મોટા છે, તે બંને દૂર કરી એની જગ્યાએ શૂન્ય લખીશું અને આગળના અંકમાં એક એડ કરીશું એટલે 200. ચલો હવે બંનેનો આપણે ગુણાકાર કરીએ તો અહીંયા 600 ગુણ્યા 200, ચલો પહેલા બે શૂન્ય આવશે, ચલો 2 × 0 એટલે 0, 2 × 0 એટલે 0 અને 2 × 6 એટલે 12. તો જે શું આવશે 120,000, એ તેનો શું આવશે 100 આધારે અંદાજ. ચલો એ જ રીતે બી ની અંદર જોઈએ 5,281 ગુણ્યા 3,451. તો અહીંયા આપણને જે સંખ્યાઓ આપેલી છે 1000 ના કિંમતમાં છે, તો તેને આપણે 1000 ના આધારે અંદાજ મેળવીએ. તમે 100 આધારે અહીંયા પણ અથવા 10 ના આધારે પણ અંદાજ મેળવી શકો છો, એને કોઈ સ્પષ્ટતા કરેલ નથી. તો 1000 ના આધારે અંદાજ, ચલો તો 5,281 નો આપણે 1000 ના આધારે અંદાજ મેળવીએ. તો છેલ્લા 3 અંક 500 કરતા નાના છે, એટલે 3 શું થઈ જશે 0, તો આનો 1000 ના આધારે અંદાજ થશે 5,000. 3,491 જેનો 1000 ના આધારે અંદાજ, તો જ્યાં પણ છેલ્લા 3 અંક 500 કરતા નાના છે તો એ શું થઈ જશે 0, એટલે આનો પણ 1000 ના આધારે અંદાજ થશે 3,000. ચલો હવે ગુણાકાર કરીએ તો 5,000 × 3,000, ચલો પહેલા 3 શૂન્ય આવશે, 3 × 0 એટલે 0, 3 × 0 એટલે 0, 3 × 0 એટલે 0, 3 × 5 એટલે 15. તો અહીંયા આપણે જે શું આવશે 1,50,000, જે તેનું શું આવશે 1,000 ના આધારે અંદાજિત મૂલ્ય. ચલો એ જ રીતે સી ની અંદર જોઈએ 1,291 ગુણ્યા 512, તો અહીંયા આપણે 100 ના આધારે લઈએ તો 100 ના આધારે અંદાજ. તમે એક સંખ્યાનો 100 ના આધારે, 1000 ના આધારે અને બીજી સંખ્યાનો 100 ના આધારે પણ લઈ શકો છો કોઈ પણ રીતે. ચલો તો 1,291 જેનો 100 ના આધારે અંદાજ, તો છેલ્લા બંને 50 કરતા મોટા છે તો બંને શૂન્ય મૂકાય અને આગળના અંકમાં એક એડ થાય એટલે થશે 1300. ચલો 592 નો 100 ના આધારે અંદાજ, તો છેલ્લા બંને 150 કરતા મોટા તો આગળના અંકમાં એક એડ થાય એટલે 600. ચલો અંદાજિત ગુણાકાર કરીએ તો 1300 × 600, ચલો 2 શૂન્ય આવશે, 6 × 0 એટલે 0, 6 × 0 એટલે 0, 6 × 3 = 18 + 1, 6 × 1 = 6 કેટલા આવશે 7, તો તેનો 1000 ના આધારે અંદાજ આવશે 7,80,000. ચલો ડી ની અંદર જોઈએ 9,250 × 29, તો અહીંયા પણ આપણે શું કરી શકીએ આનો 10 ના આધારે અંદાજ લઈ શકીએ. ચલો તો 10 ના આધારે અંદાજ, તો 9,250
એનો 10 ના આધારે અંદાજ લઈએ તો છેલ્લો અંક શૂન્ય છે એટલે શૂન્ય ત્રેસે તો 9250 થશે અને 29 નો આપણે 10 ના આધારે અંદાજ લઈશું તો છેલ્લો અંક 9 એ 5 કરતા મોટો છે તો ત્યાં શું આવશે શૂન્ય ને આગળના અંકમાં એડ થશે એટલે તેનો અંદાજ થશે 30 ચલો બંનેનો ગુણાકાર કરીએ તો 9250 ગુણ્યા અંદાજ આપણને મળ્યો 30 ચલો તો શૂન્ય આવશે 3 ગુણ્યા શૂન્ય એટલે શૂન્ય 3 ગુણ્યા 5 એટલે 15 વધી 1 3 2 6 ને 1 7 ને 3 સીધું સોરી 3 9 27 તો જેનો 10 ના આધારે અંદાજ થશે 2,77,500 તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ દબાવો જેથી દરરોજ નવા વિડિયોની અપડેટ તમને મળતી રહે મળીશું ફરી નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય જય હિન્દ